નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 ની અંદર આપણે પેટાનું અંતર્ગત આપણે ખરીદમૂલનો એક નમૂનો જોયો, પેટાનોનો અર્થ જોયો અને પેટાનોના જુદા જુદા નવ પ્રકાર જોયા. પેટાનોના કયા નવ પ્રકાર? તો કે ખરીદનો, ખરીદ પરતનો, વેચાણનો, વેચાણ પરતનો, રોકડમેળ, પેટા રોકડમેળ, લેણી હુંડી, નોંધ, દેવી હુંડી નોંધ અને ખાસ આમ આમ મળીને કુલ નવ પ્રકારના છે મિત્રો. પેટાનો એટલે કે આમનું એક પ્રકારનું વર્ગીકરણ, બરાબર છે. હવે આપણે ખરીદ નોંધ તરફ આગળ વધારીએ તો પણ મિત્રો, ખરીદ નોંધ તૈયાર કરવા માટે અગત્યના મુદ્દા જે આપણે અથવા તો કે જેને કહી શકાય કે જેના માધ્યમથી કે જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે ખરીદ નોંધ તૈયાર કરી શકીએ એવા મહત્વપૂર્ણ પાંચ મુદ્દાઓ તરફ આગળ વધારીએ તો ખરીદ નોંધ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જો જેમ એકાઉન્ટના ત્રણ નિયમો છે, વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, તેના આધારે જ આપણે બધા વ્યવહારોની નોંધ કરીએ છીએ. એવી રીતે અહીં ખરીદ નોંધ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આ પાંચ મુદ્દાઓ ધ્યાનમાં રાખો અને એના આધારે જ ખરીદ નોંધ તૈયાર થઈ શકશે. જો એનાથી વિપરીત પરિસ્થિતિમાં જાશો તો ટૂંકમાં ખરીદ નોંધનો જવાબ પણ તમારો ખોટો આવશે. તો જોઈએ મિત્રો, મુદ્દા નંબર એક, માત્ર ને માત્ર માલ સામાનની ઉધાર ખરીદીના જ વ્યવહારો નોંધવા. પહેલો જ મુદ્દો, ખરીદ નોંધમાં વ્યવહારો કેવા નોંધાશે? ખરીદ નોંધમાં વ્યવહારો નોંધવાના, પણ સેના? તો કે માલ સામાનના. માલ સામાન સાચો, પણ કેવો માલ સામાન ખરીદેલો હોય? તો કે ઉધાર માલ સામાન ખરીદેલો હશે તો જ ખરીદ નોંધમાં નોંધ કરવામાં આવશે, અન્યથા ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. એટલે જ કહે છે કે માત્ર ને માત્ર કેવા વ્યવહારો? તો કે ઉધાર માલ સામાનની ખરીદી. માલ સામાનની ખરીદી સાચી, પણ કેવી રીતે ખરીદેલો હોવો જોઈએ? ઉધાર ઉપર. અને જ્યારે પણ ઉધાર ખરીદેલો માલ સામાન હશે ત્યારે એમાં જે તે પેઢીનું નામ અથવા તો જે તે વ્યક્તિ પાસેથી ખરીદેલો માલ સામાન હશે એનું નામ આપણને વ્યવહારમાં આપેલું હશે, બરાબર. એટલે જ કે છે કે માલ સામાનની ઉધાર ખરીદી ના જ વ્યવહારો નોંધાશે. રોકડ ખરીદી હશે તો એ નોંધાશે નહીં. રોકડ ખરીદીના વ્યવહારો નોંધાશે નહીં. 5000 નો માલ રોકડેથી ખરીદ્યો, આવો વ્યવહાર આપ્યો તો નોંધ કરવાની ખાતી નથી, બરાબર છે. કારણ કે ખરીદ નોંધનું મહત્વપૂર્ણ છે કે કેવા નોંધ કરવાના? તો કે ઉધાર ખરીદેલા માલ સામાનના, બરાબર છે. મિલકતોની ખરીદીના વ્યવહારો નોંધવા નહીં. જો મિત્રો, માલ સામાન અને મિલકત બંને અલગ વસ્તુ છે. તમે જે પ્રકારનો ધંધો કરો છો એ જે તે વસ્તુ તમે મગાવો એના માટે માલ સામાન, જે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે, ફરી એક વખત ચર્ચા કરી દઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, કરિયાણાનો વેપારી છે તો કરિયાણાના વેપારી માટે માલ સામાન શું કહેવાય? તો કે જુદા જુદા અનાજની દાળ જે છે, કે પછી જુદા જુદા ટૂંકમાં બિસ્કીટ, વેફર, ચાંદ, કે કેટલું વસ્તુ રાખતા હોય લોકો, બરાબર છે. કરિયાણાના વેપારી ખાંડ, ચોખા, બાજરી, તુવેરની દાળ, અળદની દાળ, કાજુ, બદામ, આ બધું એના માટે માલ સામાન કહેવાય, બરાબર. તો આ માલ સામાન ઉધારમાં ખરીદી કરે તો એને ખરીદ નોંધમાં રાખવા દે. પણ જો એ દુકાન માટે પોતે ફર્નિચર બનાવડાવે, શોકેસ બનાવડાવે, ખાના બનાવડાવે તો એ એના માટે ફર્નિચર કહેવાય, તો ફર્નિચરની નોંધ ખરીદ નોંધમાં થાય નહીં. હવે એવી રીતે મેડિકલ સ્ટોર્સ ને લઈએ તો મેડિકલનો સ્ટોર્સ વાળા માટે માલ સામાન શું કહેવાય? તો અનેક પ્રકારની વે જુદી જુદી દવાઓ, ઘણા બધા પ્રકારની દવાઓ એના માટે, બરાબર છે. તો આ દવાઓનો જે સ્ટોક છે અથવા દવાઓ ખરીદતા હોય ઉધારમાં તેના માટે માલ સામાન કહેવાય. પણ જો દવા રાખવા માટે પેલા ખાના, શોકેસ બનાવે, ફર્નિચર કામ કરાવે તો એના માટે માલ સામાન કહેવાશે નહીં, શું ભરી જાય? મિલકત. હવે એવી જ રીતે કારનો શોરૂમ હોય કે બાઇકનો શોરૂમ હોય તો બાઇકના શોરૂમ વાળા માટે માલ સામાન શું થયા? એના જુદા જુદા પ્રકારના બાઇક. ફોર વ્હીલ નો શોરૂમ હોય તો એના માટે શું થયું? ફોર વ્હીલ જુદી જુદી લઈએ છીએ, વેચાણ કરે છે, ખરીદી કરીને વેચાણ કરે છે તો એના માટે માલ સામાન, પણ ઉધાર ખરીદી કરેલી હશે તો જ ખરીદ નોંધમાં નોંધવામાં આવશે.
મિલકતોના વ્યવહારોની પણ નોંધ થાતી નથી. મિલકતો એટલે હું જમીનની ખરીદી કરી, મકાન હોય, ફર્નિચર હોય, યંત્ર હોય કે વગેરે. મિલકતો ઘણા બધા પ્રકારની છે જે આપણે અગાઉ પણ અભ્યાસક્રમમાં આવી ગયું છે. એટલે મિલકતોની ખરીદી હોય તો પણ નોંધાશે નહીં. રોકડ વટાવને ધ્યાનમાં જ નથી લેવાનું. આપણે અગાઉ આમાં શીખ્યા કે વેપારી વટાવની નોંધ જોજો, બરાબર સમજો. વેપારી વટાવની નોંધ કરવામાં આવતી નથી. વેપારી વટાવ હોય બરાબર છે, એને નોંધ કરવામાં આવતી નથી, એટલે આપણે બાદ કરી નાખીએ છીએ. આમાં આપણે એમ જ કરવાનું, આપણે કીધું કે 20,000 નો માલ સામાન કે રાજ ઇલેક્ટ્રોનિક્સ માંથી ખરીદ્યો, 10% વેપારી વટાવે, તો 10,000 નો માલ સામાન ખરીદ્યો છે, 10% વેપારી વટાવ બાદ કરી અને નોંધ કરવાની. પણ એમ કીધું કે 5% રોકડ વટાવ, તો રોકડ વટાવ ગણવાનો નથી. રોકડ વટાવને અવગણવાનો છે, ધ્યાનમાં લેવાનો નથી. રોકડ વટાવ ધ્યાનમાં લેવાશે નહીં. રોકડ વટાવ આપ્યો હોય તો ભલે, નો આપ્યો હોય તો ભલે, આપણે એને ટૂંકમાં કાંઈ ધ્યાન દેવાનું થતું નથી. જો અડધો વ્યવહાર રોકડ હોય અને અડધો વ્યવહાર ઉધાર હોય, જો અડધો વ્યવહાર રોકડ હોય અને અડધો વ્યવહાર ઉધાર હોય, તો સંપૂર્ણ વ્યવહાર ઉધાર છે એમ સમજી અને તેની નોંધ કરવાની છે. ફરી એક વખત મિત્રો કહું છું કે જો અડધો વ્યવહાર રોકડ હોય, અડધો વ્યવહાર ઉધાર હોય, તો સંપૂર્ણ વ્યવહાર ઉધાર સમજી અને તેની નોંધ કરવી જોઈએ. કઈ રીતે એ પણ જોઈએ. દાખલા તરીકે એવું કીધું આપણે એક્ઝામ્પલ બરાબર છે કે એસેન્સ સ્ટેશનરીમાંથી 10,000 ચોપડાની ખરીદી કરેલી છે. એસેન્સ સ્ટેશનરીમાંથી 10,000 ચોપડાઓની ખરીદી કરેલી છે, જેમાં 50% નાણાં તરત જ ચૂકવી દીધેલા છે. હવે 10,000 ની ખરીદી કરી મિત્રો, તો કે હા, 50% એના રોકડા, એટલે 5,000 તરત જ રોકડા ચૂકવી દીધા, તો કે હા. અને 5,000 બાકી રહેતા ક્યાં કહેવાય, અડધા નાણાં તરત જ ચૂકવી દીધા, એટલે એનો મતલબ એવો છે કે અડધા તરત જ ચૂકવી દે છે, તો અડધા બાકી છે. તો અડધો વ્યવહાર રોકડ થયો, અડધો વ્યવહાર ઉધાર થયો, તો આને શું સમજવું, આ વ્યવહાર સંપૂર્ણ ઉધાર છે એવું માની લેવાનું છે અને ખરીદ નોંધમાં નોંધ કરવાની છે. તો મિત્રો, ખરીદ નોંધ તૈયાર કરતા પહેલા આ 5 મુદ્દા ફરજિયાત મગજમાં વ્યવસ્થિત રીતે યાદ રહી જાય એ રીતે તમારે પાકા કરવાના છે, અને આના આધારે તમે ખરીદ નોંધ તૈયાર કરી શકશો. જોઈએ ફરી એક વખત, પાંચે પાંચ મુદ્દા રિવાઇન્ડ કરી લઈએ. તો માત્ર ને માત્ર માલ સામાનની ઉધાર ખરીદીના જ વ્યવહારો નોંધવા, રોકડ ખરીદીના વ્યવહારો નોંધાશે નહીં, રોકડ વટાવ ધ્યાનમાં લેવાશે નહીં, મિલકતોના વ્યવહારો નોંધ થશે નહીં. જો અડધો વ્યવહાર રોકડ હોય અને અડધો વ્યવહાર ઉધાર હોય, તો સંપૂર્ણ વ્યવહાર ઉધાર સમજી તેની નોંધ કરવી ફરજિયાત છે, બરાબર. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે ખરીદ નોંધના દાખલાઓ તરફ આગળ વધવાનું છે, સ્વાધ્યાયના જુદા જુદા દાખલાઓ તરફ આગળ વધવાનું છે, જે આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી